કચ્છની તમામ શાળાઓમાં ચેકિંગની કાર્યવાહી શરૂ. હા, રિસન્ટલી જે કંઈ ઘટનાક્રમ ઘટ્યો અને એ પછી આપણે વડી કચેરીના પણ જે કંઈ પત્રો તેમજ માન્ય કલેક્ટર સર, માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તેમજ અમારી તમામ વડી કચેરીઓએ જે અમને પત્રથી ઇંગિત કરેલું એ મુજબ સમગ્ર કચ્છ જિલ્લામાં અમારા તમામ ટીપીઓ શ્રી, તમામ બીઆરસી કોઓર્ડિનેટર શ્રી, તમામ સીઆરસી કોઓર્ડિનેટર શ્રી અને સમગ્ર ટીમની મદદથી અમે દરેકે દરેક શાળાની અંદર ખાસ કરીને બાળકોની સલામતી અને સુરક્ષા સંબંધિત તમામે તમામ વ્યવસ્થા બરાબર છે કે કેમ એની ખરાઈની કાર્યવાહી અમે શરૂ કરી દીધી છે. અને એ રીતે નજીકના થોડાક દિવસોમાં સમગ્ર જિલ્લાની અંદર એક ડાયનેમિક એક્સરસાઇઝના ભાગરૂપે અમે સુનિશ્ચિત કરી લઈશું. સાથે સાથે વખતો વખતના જે પત્રો અને ખાસ કરીને નામદાર સરકારશ્રીની જે સુરક્ષા અને સલામતી માટેની જે નીતિ અંતર્ગત દરેકે દરેક શાળાની અંદર જ્યાં 9 મીટરથી હાઇટ વધારે છે ત્યાં આગળ ફાયર એનઓસી સંબંધિત કાર્યવાહી, ત્યાર પછી જે 9 મીટરથી નીચી હાઇટવાળા જે બિલ્ડિંગ છે એની અંદર જે સેલ્ફ ડિક્લેરેશનનું પત્ર આવે છે એ, અને એ સિવાય જે તે શાળાના પરિસરની અંદર બાંધકામ સંબંધી અથવા તો ઇલેક્ટ્રિક વાયરિંગ સંબંધી અથવા તો બીજા કોઈ પણ કારણોસર બાળકોની સલામતી અને સુરક્ષા જોખમાયની એ સંબંધી તમામે તમામ બાબતોને સુનિશ્ચિત કરવા માટે તમામ ટીમને અમે અહીંથી પત્રથી અનુરોધ કર્યો છે. અને અમે એ સાથે સાથે તમામે તમામ અમારા જે મુખ્ય શિક્ષકશ્રીઓ, ગૃપાચાર્યશ્રીઓ અને સીઆરસી કોઓર્ડિનેટરશ્રીઓ એ સાથે મળી અને ખાસ કરીને અમારો જે સમગ્ર શિક્ષા વિભાગ છે તો એના માનનીય ડાયરેક્ટર સરની જે સૂચના છે એ મુજબ પણ અમે બાળકોની સલામતી માટેની જે કાર્યવાહી છે એ આખી પ્રક્રિયા શરૂ કરી દીધી છે.